विद्यार्थी मित्रों आज आप मांगनी अंदर छे ते चौथा लेक्चर में मळ्या छीए। आपणे आगळना लेक्चर नी अंदर छे ते मांग विषयना विधेय विषे वात करी हती। માંગનું વિધેય છે ગાણિતિક સ્વરૂપમાં છે એ હોઈ શકે છે એના વિશે આપણે વાત કરી હતી। આગળની સંજ્ઞાઓ છે એના પ્રમાણમાં આપણે લઈ શકીએ છીએ માંગને। એમાં ડિમાન્ડની વાત કરી હતી, ત્યાર પછી ફંક્શન નેચરલ સંજ્ઞાઓ વિશે વાત કરી હતી, પ્રાઇઝની વાત કરી હતી, પછી રિલેટેડ પ્રાઇઝની વાત કરી હતી, ફ્યુચર પ્રાઇઝની વાત કરી હતી, એક્સ વાય ધારીને આ માંગના વિધેય વિશે છે તે વાત કરી હતી। ત્યાર પછી માંગના પ્રકારો છે એના વિશે વાત કરી હતી, ત્યાર પછી માંગનો નિયમ એના વિશે વાત કરી હતી। હવે માંગના નિયમની સમજૂ આજે આપણે એના વિશે વાત કરશું। માંગના નિયમની સમજૂતી, માંગના નિયમની સમજૂતી વિશે છે તે આપણે વાત કરવાની છે। આપણે ધારણાઓ વિશે પણ છે એ વાત કરી લીધી છે। હવે શું કે છે માંગના નિયમની સમજૂતી, માંગની અનુસૂચિ આકૃતિ વિશ્લેષણ ઉપર આધારિત છે। એટલે સૌ પ્રથમ આપણે માંગની અનુસૂચિ વિશે વાત કરશું, માંગની આકૃતિ વિશે અને માંગના વિશ્લેષણ છે। માંગની અનુસૂચિ, માંગની આકૃતિ અને માંગનું વિશ્લેષણ, માંગની આકૃતિ, માંગની અનુસૂચિ અને માંગનું વિશ્લેષણ એના વિશે છે થોડીક ચર્ચા કરશું આપણે। સૌપ્રથમ પહેલા માંગની અનુસૂચિ એટલે શું? કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતની વસ્તુઓને ખરીદવાની, જે કેટલીક વસ્તુઓ એકમાં ખરીદવાની તૈયારી છે એ કરે છે તે દર્શાવતી છે યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે। માંગની અનુસૂચિ એટલે આપણે જોયું કે કોઈ એક ગ્રાહક વસ્તુની જુદી જુદી કિંમતે એક જ સમયે જે વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવે તેને માંગની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે। એના ઉપરથી આપણે આકૃતિ પણ છે દોરી શકીએ છીએ। કાલ્પનિક અનુસૂચિ દ્વારા આપણે આ બાબતને છે સમજવા પ્રયત્ન કરીએ। જો એની અંદર છે એક લીટર દૂધનો કિંમત અને દૂધની લીટરમાં માંગ કેટલી છે એ જોયું, જ્યારે 50 રૂપિયા ભાવ હોય ત્યારે એક જ લીટરની માંગ, 40 રૂપિયા ભાવ હોય ત્યારે 2 લીટર લોકો ખરીદશે, 30 રૂપિયા ભાવ હોય ત્યારે 3 લીટર ખરીદશે, 20 રૂપિયા ભાવ હોય ત્યારે 4 લીટર ખરીદશે અને 10 રૂપિયા ભાવ હોય ત્યારે 5 લીટર છે પોતે ખરીદવાની ક્ષમતા ધરાવશે। આ અનુસૂચિ છે। અનુસૂચિની અંદર 50 એ 1, 40 એ 2, 30 એ 3, 20 એ 4 અને 10 એ 5 લીટર લોકો ખરીદવા પ્રયત્ન કરશે। આ અનુસૂચિ આપણે જોઈએ। જો પણ વિદ્યાર્થી મિત્રો આપણે રિયલમાં જોવા જાય તો 50 રૂપિયાનું જે લીટર દૂધ મળતું હોય ત્યારે વ્યક્તિ ખરીદે તો એ કંઈક દૂધની અંદર કંઈક પરિવર્તન તો હશે ને એ કહે છે। 40 રૂપિયાનું 2 લીટર મળતું હોય તો એમાં વ્યક્તિઓ છે દૂધની માંગ લીટરમાં છે એ કેટલી થાય એના વિશે કહે છે। 40 રૂપિયાનું મળે તો વધારે વ્યક્તિઓ છે એ ખરીદી શકે છે, લીટરની માંગ દૂધની માંગ કિંમત છે એ આટલી છે ત્યારે 2 લીટર ખરીદવા પડે, 30 રૂપિયા છે તો 3 લીટર, પણ દૂધ એવું હોય પછી એમાં કઈ કાઢી લેવાનું હોય નહીં। પછી એ પ્રમાણે આપણે આકૃતિને દોરીને પ્રયત્ન કરીએ, અહીંયા આપણે કુલ 5 સુધી છે એટલે અહીંયા આપણે લખી શકીએ અથવા 6 સુધી આગળ તમે લખી શકો છો। એક ધરી ઉપર અહીંયા 0 વાય ધરી ઉપર તો કે 10 લીટર થી લઈ આપણે
તમે ગ્રાફ ની અંદર વ્યવસ્થિત લખી શકો છો 50 લિટર લેવો છે એક ની માંગ આવે એટલે અહીંયા આપણે લખવું પડે 40 લિટર એ બે ની માંગ આવે 30 લિટર એ ત્રણ ની માંગ આવે 20 લિટર એ ચાર ની માંગ આવે અને 10 લિટર એ પાંચ ની માંગ આવે આ આકૃતિ માંગ પ્રમાણે આમ પણ છે તમે દોરી શકો ડી થી બી જે માંગ હોય તે પ્રમાણે આકૃતિ દ્વારા આ અનુસૂચિ દ્વારા હવે વિશ્લેષણ દ્વારા જો ત્રણેય દ્વારા માંગના નિયમને છે આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછે તો તમે સમજાવી શકો છો કે માંગનો નિયમ છે એ ત્રણ રીતના આપણે સમજી શકીએ છીએ અનુસૂચિ દ્વારા આ અનુસૂચિ હતી આકૃતિ દ્વારા આ આકૃતિ હતી હવે વિશ્લેષણ આ જ વિશ્લેષણ કરવાનું આમાં શું વિશ્લેષણ થશે તો કે આકૃતિ એક્સ ધરી પર દૂધની માંગ લીટરમાં અને આકૃતિ વાય ધરી ઉપર દૂધની કિંમત છે એ દર્શાવવામાં આવી છે અને વિશ્લેષણ થાય છે અનુસૂચિ મુજબ આકૃતિ દોરીને બિંદુઓ એ બી સી ડી કે જ્યાં દૂધની માંગ હતી એને આપણે આપી શકીએ છીએ કે આને એ બી સી ડી અને ઈ પાંચ પ્રયત્ન કરશું આકૃતિ એ બિંદુ દર્શાવે છે કે દૂધનું રૂપિયા પ્રતિ 50 રૂપિયાએ લીટર કિંમત એક દૂધની માંગ થાય છે બી ની અંદર એવું દર્શાવે છે 40 રૂપિયા પ્રતિ લીટરે દૂધની માંગ 2 લીટરની હોય છે પછી 30 રૂપિયા સીએ અને 10 રૂપિયા ઈએ છેલ્લી કિંમતે 5 લીટર દૂધ લોકો લેવા પ્રયત્ન કરે છે 10 રૂપિયાનું સસ્તું મળતું હોય તો આમ જોડતી જે રેખા છે એ માંગ રેખા જે પ્રાપ્ત થાય તે ડીડી માંગ રેખા પ્રાપ્ત થાય છે જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ આ ગતિ કરતી હોય છે એટલે કે આકૃતિ ડીડી માંગ રેખા એ ઋણ ઢાળ છે દર્શાવે છે આમ માંગ ઘટતી ગઈ 1 લીટર 2 લીટર 3 આ ઋણ ઢાળ નીચે તરફ ઋણ ઢાળ છે દર્શાવે છે નીચે તરફ જાય છે વસ્તુની કિંમત તેની માંગ અને વચ્ચેના વ્યસ્ત સંબંધ નીચે મુજબ બે કારણોની મદદથી સમજી શકાય છે આવક અસર અને અવેજી અસર બે ઉપર છે એનો નિયમ છે એ જોડાયેલો છે એની આવક ઉપર અસર કરે છે વસ્તુની માંગ અને અવેજ એટલે બદલામાં જો આપણે અવેજીનું છે એ આપણે સમજી ગયા છે અવેજ અને પૂરક બે શબ્દ આવક ઉપર અને અવેજ ઉપર બે ઉપર વસ્તુની માંગ છે આધારિત છે કઈ રીતના એ જોઈએ આપણે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં પણ છે એ વધારો થવા પામે છે જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી રૂપિયા 50 અથવા ખર્ચવા તૈયાર કરે છે જો દૂધની પ્રતિ લીટર કિંમત રૂપિયા 50 હોય તો ગ્રાહક માત્ર 1 લીટર જ ખરીદી શકશે પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત 10 રૂપિયા હોય તો 5 લીટર છે એ દૂધ ખરીદવા પ્રયત્ન કરશે એટલે કે ભાઈ જો કિંમતમાં છે એ ઘટાડો થાય એની બદલે આવકમાં છે એ પ્રમાણે હોય તો વ્યક્તિ વધુ ખરીદવા છે એ પ્રયત્ન કરશે આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ વધારો થવા પામી છે જેથી માંગ વધે છે તેથી આ તેની આવક અસર થાય છે માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર શું થાય છે એની નકારાત્મક હોય છે એટલે હકારાત્મક હોતી નથી હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં છે ઘટાડો થાય છે કોઈ સારું અનાજ ખરીદવા પ્રયત્ન કરે એની માંગ ઘટે તો લોકો વધારે ખરીદી લેશે પણ હલકું અનાજ હોય તો એની કોઈ માંગમાં વધારો ઘટાડો થાય નહીં સ્થિર રહેશે ત્યાર પછી અવેજ અસર એટલે શું
अहीं कोई एक वस्तु मूल किंमत में घटाड़ो थाय त्यारे तेने एक समान एवी अवेज वस्तुनी सरखामणी में आ वस्तु सस्ती बने छे। तेथी ग्राहक अवेज वस्तुनी मांग छे ई घटाड़ीने मूल वस्तुनी मांग में वधारो करे छे तेने अवेज असर तरीके ओळखवामां आवे छे। તેથી ગ્રાહક છે એ અવેજ વસ્તુ તરીકે દાખલા તરીકે સાદું ફોર્મલ પેન્ટ હોય તેની બદલે જીન્સનું પેન્ટ છે તો આ પેન્ટ એની અવેજી વસ્તુની છે એ બદલામાં એની કિંમતમાં સ્થિરતા રાખે છે। ગ્રાહક બંને પેન્ટની સરખામણી કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે છે જેથી સાદા પેન્ટની માંગ છે એ વધારે જોવા મળે છે। આમ માંગનો નિયમ છે એ ત્રણ બાબત ઉપર આધાર રાખે मूल्य। नेक्स्ट लेक्चर में अपवादों विषय थोड़ी चर्चा करशुं।